બંને બાજુ ડી વાળા પદ હોય તો આપણે શું કરી શકીએ સંકલન કરી શકીએ તો સંકલન છે ને એનો સિમ્બોલ આવો છે સાપ જેવો તો આને બોલાય સંકલન ને બોલાય ઇન્ટિગ્રેશન બરાબર ઇન્ટિગ્રેશન ડીવી બરાબર ઇન્ટિગ્રેશન એ ડીટી આપણે આજે લખીએ ને ડી બાય ડીટી વિકલન એને બોલાય ડેરિવેટિવ અથવા ડેરિવેશન અને સંકલન છે તો ઇન્ટિગ્રેશન બરાબર ઇન્ટિગ્રેશન ક્યારે કરી શકાય બોલો તો બંને બાજુ ડી વાળા પદ હોય ત્યારે બંને બાજુ ડી વાળા પદ હોય ત્યારે બરાબર ને બીજી વસ્તુ એ પણ ઇમ્પોર્ટન્ટ છે ધારો કે મને એમ કીધું કે એક અનંત લંબાઈનો કોઈ સળિયો છે બરાબર અનંત લંબાઈનો છે હવે અનંત લંબાઈનો હોય તો આખા સળિયાઓની ગણતરી આપણે કરવી એ કંઈ પોસિબલ તો છે નહીં કારણ કે ઇન્ફાઇનાઇટ સુધી ફેલાયેલો છે તો આપણે શું કરવું પડે તો કે આ જે સળિયો છે ને એ સળિયાને આપણે પહેલા તો નાના નાના ભાગ પાડી એક ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ આ રીતના એક એક ભાગ પાડી એક ભાગ માટે બધી માહિતી મેળવીને ને પછી બધી જ માહિતીનું આપણે સંકલન કરીએ તો આખા સળિયાની માહિતી મળે બરાબર એક ભાગની ખાલી માહિતી મેળવવાની પછી શું કરવાનું સંકલન કરવાનું એટલે બધા જ ભાગની આપણને માહિતી મળે બરાબર તો જો મેં શું કર્યું છે અહીંયા ડીવી તો ડીવી એટલે એક ભાગ થયો નાનકડો એવો ભાગ એનું સંકલન થયું એટલે બધાની મને માહિતી મળશે એટલે સંકલનનો મીનિંગ એવો જ થયો કે બે નાના નાના ટુકડામાં તમે વિભાજિત કરો અને પછી તમે બધાનું સંકલન કરી નાખો એટલે તમને પૂરેપૂરી માહિતી મળે દાખલા તરીકે હું તમને એક તરબૂજ છે આ તરબૂજને તમે નાના નાના ટુકડા ઘણા બધા ટુકડામાં ભેગા કર્યા એક જ સરખા ટુકડા પાડો ને બધા અલગ અલગ નહીં એક સરખા ટુકડા પાડો અને પછી તમે બધાને પાછા જોઈન્ટ કરી દો તો તરબૂજ મળે કલ્પના કરો ખાલી તરબૂજ છે તમે તરબૂજના નાના નાના ટુકડા કર્યા પછી એ ટુકડાને પાછા જોઈન્ટ કરી દો બોલો તરબૂજ મળે ફરી પાછું કે ના મળે હા સર મળે છે તો હું એ તરબૂજના નાનકડા એવા એક ટુકડાની માહિતી મેળવી લઉં બધા ટુકડા તો છે તો સરખા જ તો આ બધાનું સંકલન કરી નાખું ને એટલે મને બધી જ માહિતી એક સાથે મળી ક્લિયર થયું હા એટલે સંકલનમાં આ કામ કરવાનું છે તમારે એક ટુકડો કરવાનો એ ટુકડાનું આપણે સંકલન કરીશું સંકલન કરીશું એટલે આપણને બધી માહિતી એક સાથે મળશે ઓકે પણ હવે સંકલન વિશેની જે ચર્ચાઓ છે ને એ અત્યારના લેક્ચરમાં આપણે નથી કરતા આપણે આવતીકાલ લેક્ચરમાં આના વિશે વાત કરીશું બરાબર કારણ કે સંકલનને થોડુંક સમજવું પડશે અને સમજવા માટે થોડોક આપણને ટાઈમ જોઈશે અધૂરો અધૂરો ભાગ પાડશું ને બે ટુકડામાં તો મજા નહીં એટલે અત્યારે ખાલી એટલું નાનકડી વાત સમજો તમે સંકલન કર્યું એટલે ટુકડો કર્યો ટુકડો કરીને પછી એક ટુકડાની માહિતી લો છો એટલે બધા ટુકડાની માહિતી આપણને એક સાથે મળી જશે પછી ભલે અસંખ્ય ટુકડા હોય આટલું ક્લિયર થશે હા સર બોલો તો અહીં કોઈને કઈ પ્રશ્ન હોય તો કે નહીં તો પછી મેં કીધું એમ સંકલનની ચર્ચા છે ને પૂરેપૂરી એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું છે કોઈને કઈ પ્રશ્ન ના સર ઓકે તો મળીએ હજુ એમ અમુક તો ખબર ને એમ તૈયારીમાં જ બેઠા હોય ભાગી જાવ આપણે પૂછીએ કોઈને પ્રશ્ન છે તો એક બે જણા ગાયબ થઈ જાય છે આપણે કઈ પ્રશ્ન હોય જ નહીં કોઈ નીકળો આવે ચાલો મળીએ ત્યારે પણ બે દાખલા તૈયાર કરજો દાખલા છે એને વ્યવસ્થિત સમજજો અને જાતે પછી ગણતરી કરવાનો પ્રયત્ન કરજો તો જ તમને દાખલા આવડશે ભોજન કોપી મારશો તેનો કોઈ મતલબ નથી ઓકે ચાલો
મળીએ પછી.